ફ્રેન્ડ્સ, તો તવો આ રીતે ચારેય બાજુ ગંદો થયો હોય તો એને કઈ રીતે ક્લીન કરવો એ હું તમને બતાવું. તો એની માટે આપણે તવાને ફૂલ ગેસ ઉપર એકદમ ગરમ કરવાનો છે. તમે જોઈ શકો છો ગેસ એકદમ ફૂલ છે અને તવો એની ઉપર છે. હવે બરાબર ગરમ થાય, અંદરથી વરાળ નીકળે એટલે આપણે આગળનો પ્રોસીજર જોઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તવો એકદમ આપણો ગરમ લાઈ જેવો થઈ ગયો છે, વરાળ નીકળવા માંડી છે. ચાલો આપણે એને ક્લીન કરીએ. તો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ તવામાં આપણે આ રીતે ચારે બાજુથી ઉખાડવાનું છે. આ જે કાર્બન હશે એ ગરમ લાઈ જેવું હશે, એટલે ધ્યાન રાખજો કે તમારી ઉપર ના પડે. ચાલો હું તમને બતાવું. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો તવો ચારે બાજુથી સારો એવો ક્લીન થઈ ગયો છે. બહુ જ બધું કાર્બન નીકળ્યું છે, આ બધું કાળું કાળું તવામાંથી જ નીકળ્યું છે. ગરમ કરો એટલે કાર્બન થોડું તવાથી છૂટું પડે અને આવી રીતે તબેથું કે કંઈ ધારવાળી વસ્તુ ઘસો એટલે બધું નીકળી જાય. ચાલો એકવાર આને પાણીથી ધોઈને જોઈએ. તો મેજર બધું કાર્બન કાઢવું હોય તો તમારે તવાને એકદમ તપવવાનું અને પછી તબેથો લઈ અને વર્ગી પડવાનું, બધું નીકળી જશે. જોયું ને કેટલું સરસ ક્લીન થઈ ગયું છે. ચાલો એને ઘસીએ. હવે આપણે થોડો ઇડલીમાં નાખીએ છે એ બેકિંગ પાવડર એડ કરીશું. હવે આપણે મીઠું એડ કરીશું. એમાં જ આપણે એડ કરીશું વાસણ ઘસવાનું લિક્વિડ જેલ. બધું સરસ આપણે વાસણ ઘસવાના કૂચાથી બધું મિક્સ કરી અને બધું સ્પ્રેડ કરીશું ચારે બાજુ. હવે આપણે એની ઉપર થોડા ટીશ્યુ મૂકી દઈશું. અને એની ઉપર આપણે એડ કરીશું વિનેગર. એને આમ બધે સ્પ્રેડ કરીશું. આ કેમિકલ રિએક્શન થાય છે. થોડી વાર આપણે એને રવા દઈશું અને પછી ક્લીન કરીશું. ફ્રેન્ડ્સ, તો લગભગ 5-7 મિનિટ થઈ ગઈ છે. આપણે એને કૂચાથી ઘસીને બધું પેપર કાઢી લઈશું. હવે આપણે દવાનું રેપર લઈશું. ઘસીશું બરાબરનું. ચાલો હવે તવાને આપણે ધોઈને જોઈએ કે કેવો થયો છે. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો 80% તવો એકદમ ક્લીન થઈ ગયો છે. બોર્ડરમાં હજુ થોડું છે પણ એ પણ આવી રીતે એક બે દિવસ ઘસીશું એટલે જતું રહેશે.